પ્રકરણ આઠ વાતાવરણ વાતાવરણ એટમોસ્ફિયર વાતાવરણ વગર પૃથ્વી સપાટી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે તેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિને જીવંત રાખે છે વાદળ ધુમ્મસ વરસાદ હિમ વરાળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે રજકણોએ વાતાવરણમાં મહત્વનું સ્થાન ધરાવે છે તે ધુમ્મસ અને ઝાકળની પ્રક્રિયાઓ માટે કારણભૂત છે પૃથ્વીની ચારે બાજુ વીંટાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે પૃથ્વી સપાટીથી આશરે બત્રીસ કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે આથી સપાટીની નજીકનું વાતાવરણ ઘટ્ટ છે અને ઊંચે જઈએ તેમ તે પાતળું બને છે વાતાવરણ રંગહીન સ્વાદરહિત અને વાસરહિત છે ગતિ કરતી હવાને પવન કે લહેર કહીએ છીએ વાતાવરણ સ્થિતિસ્થાપકતા અને દબનીયતાનો ગુણ ધરાવે છે વાતાવરણ પારદર્શક છે પરંતુ તેમાંથી પસાર થતા અમુક પ્રકારના વિકિરણો શોષાય છે અને પદાર્થો હવાના ઘર્ષણથી અવરોધાય છે તેથી ઉલ્કાઓ પૃથ્વી સપાટી પર આવતા પહેલાં વાતાવરણમાં સળગીને નાશ પામે છે આમ વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ કરે છે વાતાવરણનું બંધારણ વાતાવરણમાં ઘન પ્રવાહી અને વાયુ તત્વો છે વાતાવરણમાં મુખ્યત્વે સૂક્ષ્મ રચકણો ક્ષારકણો હિમકણો જીવજંતુઓ પાણી જુદા જુદા વાયુઓ અને ભેજ રહેલા છે વાયુઓ નાઇટ્રોજન એન ટુ ટકા ઓક્સિજન ઓ ટુ એકવીસ ટકા આર્ગન એ ઝીરો ત્રાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ CO2, 0.03 ટુ ઝીરો ત્રણ ટકા નિયોન એની, ઇ હીલિયમ ઓઝોન ઇઝોન ઓ થ્રી હાઇડ્રોજન એચ મિથેન સી એચ ફોર ક્રિપ્ટોન કે ઝેઝોન આ હલકા વાયુઓ ઝીરો ચાર ટકા કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ ભારે વાયુ છે તેથી તે સપાટીથી વીસ કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં હોય છે જ્યારે ઓક્સિજન એકસો દસ કિલોમીટર સુધી અને નાઇટ્રોજન એકસો ત્રીસ કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ ઓછું એટલે કે 0.03% પોઈન્ટ ત્રણ ટકા છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને પોતાનો ખોરાક તૈયાર કરવામાં તેનો ઉપયોગ કરે છે માનવી અને પ્રાણીઓના શ્વાસોચ્છ્વાસ માટે ઓક્સિજન ઉપયોગી વાયુ છે ઓઝોન વાયુનું પડ પૃથ્વી સપાટીથી આશરે બત્રીસ થી અડતાલીસ કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે સામાન્ય રીતે પૃથ્વી સપાટીથી આશરે એકસો ત્રીસ કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓનું બનેલું છે વાતાવરણમાં પાણી ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે પાણી હવામાં હિમકણો જલબુંદો અને વરાળના રૂપમાં હોય છે આ બધામાં વરાળ એ મહત્વનું સ્વરૂપ છે વિવિધ જળાશયોમાં બાષ્પીભવન તેમજ વનસ્પતિમાં બાષ્પ નિષ્કાસન પ્રક્રિયાથી વરાળ થાય છે અને વાતાવરણમાં ભળે છે વરાળ વાતાવરણમાં લગભગ દસ થી બાર કિલોમીટરની ઊંચાઈ સુધી જ હોય છે વરાળનું પ્રમાણ વાતાવરણમાં ઝીરોથી ચાર ટકા જેટલું હોય છે વરાળ એ સૂર્યની ગરમી શોષી લેનારું વાતાવરણનું મુખ્ય ઘટક છે વાતાવરણમાં વાદળો ધુમ્મસ વરસાદ વગેરે વરાળના સ્વરૂપો છે પૃથ્વીની સપાટીથી તદ્દન નજીકના વાતાવરણમાં અસંખ્ય રજકણો આવેલા છે તે ખુલ્લી ધરતી કારખાનામાંથી નીકળતો ધુમાડો વનસ્પતિ જ્વાળામુખી પ્રસ્ફોટન ઉલ્કાપાત વગેરે દ્વારા વાતાવરણમાં ભળે છે રજકણો અને ક્ષારકણો ભેજગ્રાહી અને ભેજધારી હોવાથી તે વાતાવરણની ઘનતા વધારે છે ઉષા કે સંધ્યાના દ્રશ્યો ધુમ્મસ વાદળ વગેરે બનવાની પ્રક્રિયા માટે રજકણો કારણભૂત છે વાતાવરણની સ્તર રચના સપાટીથી ઊંચે જતા અનુભવાતા તાપમાનના ફેરફારને કારણે વાતાવરણના ચાર આવરણો પાડવામાં આવ્યા છે એક ક્ષોભ આવરણ ટ્રોપોસ્ફિયર બે સમતાપ આવરણ સ્ટ્રેટોસ્ફિયર ત્રણ મધ્યાવરણ મેસોસ્ફિયર ચાર ઉષ્માવરણ થર્મોસ્ફિયર એક ક્ષોભ આવરણ ટ્રોપોસ્ફિયર પૃથ્વી સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે ઉષ્ણકટિબંધીય પ્રદેશ પર તે સોળ કિલોમીટર સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશ પર બાર કિલોમીટર અને શીતકટિબંધીય પ્રદેશ પર આઠ કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે આ ઊંચાઈનો આંક ઋતુ પ્રમાણે બદલાતો રહે છે જેમ કે ઉનાળાની ગરમ ઋતુમાં ક્ષોભ આવરણ વધારે ઊંચે સુધી અને શિયાળાની ઠંડી ઋતુમાં ઓછી ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે પૃથ્વી સપાટી પરની જીવસૃષ્ટિ પર ક્ષોભ આવરણની અસર થાય છે વાતાવરણના તોફાનો હવાનું સંચરણ ગાજવીજ વાદળ વરસાદ વંટોળ વગેરે આ આવરણમાં અનુભવાય છે પૃથ્વી પરના હવામાન અને આબોહવાના નિર્માણમાં ક્ષોભ આવરણનો મોટો ફાળો છે વાતાવરણના કુલ વાયુદ્રવ્યના પંચોતેર ટકા જેટલો વાયુદ્રવ્ય પાણીની વરાળ અને રચકણો આ આવરણમાં આવેલા છે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે એક કિલોમીટરની ઊંચાઈએ જતા છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે ક્ષોભ આવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને ક્ષોભ સીમા એટલે કે ટ્રોપોપોલ્સ કહે છે આ સીમા વિસ્તારમાં હવાનું તાપમાન લગભગ સ્થિર થાય છે હવાનું સંચરણ મંદ પડી જાય છે આ વિસ્તાર વિમાનોના ઉડ્ડયન માટે ખૂબ જ અનુકૂળ છે બે સમતાપ આવરણ સ્ટ્રેટોસ્ફિયર જ્યાં ક્ષોભ આવરણ પૂરું થાય ત્યાંથી પચાસ કિલોમીટરની ઊંચાઈ સુધી સમતાપ આવરણ વિસ્તરેલું છે આ આવરણમાં તાપમાન લગભગ સ્થિર રહે છે તેથી તેને સમતાપ આવરણ કહે છે સમતાપ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી વાદળ વરસાદ વંટોળ હિમ વગેરે અનુભવાતા નથી અહીં હવા અત્યંત સ્વચ્છ અને પાતળી છે તેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે આ વાતાવરણમાં શરૂઆતમાં પૃથ્વી સપાટીથી વીસ કિલોમીટરની ઊંચાઈ સુધી હવાનું તાપમાન લગભગ સ્થિર રહે છે ત્યારપછી ઊંચાઈની સાથે તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે અને આશરે પચાસ કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે તે સીમાને સમતાપ સીમા એટલે કે સ્ટ્રેટોપોઝ કહે છે ઊંચાઈની સાથે સમતાપ આવરણના બંધારણમાં થોડો ફેરફાર જોવા મળે છે આશરે બત્રીસ કિલોમીટરથી અડતાલીસ કિલોમીટર વચ્ચેની ઊંચાઈમાં ઓઝોન વાયુ આવેલો છે તેથી સમતાપ આવરણના આ ભાગને ઓઝોન આવરણ એટલે કે ઓઝોનોસ્ફિયર તરીકે પણ ઓળખવામાં આવે છે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આ ભાગમાં શોષાય છે તેમજ આ આવરણમાંથી પસાર થતી ઉલ્કાઓ સળગી ઉઠે છે અને નાશ પામે છે ઓઝોન વાયુ જંતુનાશક છે હવાને શુદ્ધ કરે છે મનુષ્ય માટે તે આરોગ્યપ્રદ છે ત્રણ મધ્યાવરણ મેસોસ્ફિયર સમતાપ આવરણની ઉપર વાતાવરણના આશરે પચાસથી એસી કિલોમીટરની ઊંચાઈ સુધીના ભાગને મધ્યાવરણ કહે છે આ આવરણમાં ઊંચે જતા તાપમાન ઘટતું જાય છે લગભગ એંસી કિલોમીટરની ઊંચાઈએ તાપમાન ઘટતું અટકી જાય છે આ ઊંચાઈને મધ્યાવરણ સીમા એટલે કે મેસોપોઝ કહે છે આ વિસ્તારમાં હવાનું તાપમાન નેવું અંશથી સો અંશ સેલ્સિયસ હોય છે ચાર ઉષ્માવરણ થર્મોસ્ફિયર મધ્યાવરણની ઉપરના આવરણને ઉષ્માવરણ કહે છે તે એસી કિલોમીટરની ઊંચાઈએથી શરૂ થઈ જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી આ આવરણ વિસ્તરેલું છે અહીં હવા અતિશય ગરમ અને એકદમ પાતળી હોય છે આ આવરણમાં ત્રણસો પચાસ કિલોમીટરની ઊંચાઈએ આશરે નવસો અંશ સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સતત પ્રહારને કારણે ઉષ્માવરણની હવાનું આયનીકરણ થાય છે તેથી વાતાવરણના આ આવરણને આયનાવરણ એટલે કે આયનોસ્ફિયર પણ કહે છે રેડિયોના તરંગો આ આવરણની વીજભાર યુક્ત હવા સાથે અથડાઈ પરાવર્તન થઈ પાછા પૃથ્વી પર આવે છે તેથી પૃથ્વી પરના રેડિયો પ્રસારણ માટે આ આવરણ ખૂબ જ ઉપયોગી છે આ આવરણમાં થતી આયનીકરણની પ્રક્રિયાને કારણે કેટલીકવાર ધ્રુવ પ્રદેશમાં ઊંચે આકાશમાં મેરુ જ્યોત એટલે કે ઓરોરા જોવા મળે છે તે કોઈક વાર પણ દેખાય છે વિકસિત રાષ્ટ્રો અવકાશયાન દ્વારા વિવિધ પ્રકારના પ્રયોગ કરીને વધુ ઊંચાઈ આવેલા વાતાવરણની માહિતી મેળવવા પ્રયત્નશીલ છે આમ વાતાવરણ જુદા જુદા ચાર આવરણોમાં વહેંચાયેલું છે હવામાન વેધર ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે હવામાન સવારનું બપોરનું સાંજનું રાત્રિનું કે દિવસનું એમ કોઈ પણ સમયગાળાનું હોઈ શકે હવામાનનો આધાર તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ વાદળનું પ્રમાણ વગેરે પર રહેલો છે વિશ્વના દેશો પોતાના પ્રદેશનું દરરોજનું હવામાન નોંધી તેનો અહેવાલ અને હવામાન નકશા દૂરદર્શન તથા રેડિયો પર પ્રસારિત કરે છે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે જે સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા અહેવાલ અને નકશા દિવસમાં બે વખત પ્રસિદ્ધ કરે છે આબોહવા ક્લાઇમેટ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે સામાન્ય રીતે જે તે પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની હવામાનની પરિસ્થિતિ ઉપરથી તે પ્રદેશની આબોહવા નક્કી કરવામાં આવે છે આબોહવાના તત્વો એક સૂર્યાઘાત અને તાપમાન સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યાઘાત કહે છે સૂર્યાઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદું જોવા મળે છે ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી તાપમાન ઊંચું રહે છે જ્યારે ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું અનુભવાય છે અને તાપમાન પરથી જે તે પ્રદેશની આબોહવા ગરમ ઠંડી સમ કે વિષમ છે તે નક્કી કરી શકાય છે બે દબાણ અને પવનો અક્ષાંશ સમુદ્રથી અંતર પ્રાકૃતિક રચના ભૌગોલિક સ્થાન ઊંચાઈ જંગલ પ્રદેશો વગેરે કારણસર હલકા અને ભારે દબાણો રચાય છે વિષુવૃત્તના પ્રદેશમાં ગરમીને કારણે હલકું દબાણ અને ધ્રુવીય કે ઠંડા પ્રદેશોમાં ઠંડીને કારણે ભારે દબાણ અનુભવાય છે આમ વિવિધ પરિબળોની અસરને કારણે હલકા અને ભારે દબાણો રચાય છે ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ હવા ગતિ કરે છે સમુદ્ર પર ભારે દબાણ હોય છે ત્યારે અહીંના ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભૂમિખંડો તરફ વાય છે અને વરસાદ આપે છે સમુદ્ર પરથી આવતા પવનો ઠંડા હોવાના કારણે કિનારાની આબોહવા સમ રહે છે સૂકા પવનો જે ભાગમાં વાય છે ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે અને આબોહવા વિષમ બને છે આમ દબાણ અને પવનો જે તે પ્રદેશની આબોહવામાં ફેરફાર લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે ત્રણ ભેજ અને વરસાદ વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીને ભેજ કહે છે ભેજનું પ્રમાણ બાષ્પીભવનની તીવ્રતા પર આધાર રાખે છે સુકારણ પ્રદેશમાં ઓછા વરસાદને કારણે અને ધ્રુવ પ્રદેશમાં નીચા તાપમાનને કારણે બાષ્પીભવન મંદ થતું હોવાથી હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે તેથી ત્યાં વરસાદ ઓછો પડે છે વિષુવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો બારે માસ લંબ પડતા હોવાથી બાષ્પીભવન સૌથી વધુ થાય છે અને દુનિયાનો સૌથી વધુ સરેરાશ વરસાદ અહીં પડે છે હવામાં રહેલો ભેજ ઉકળાટ અને બાફ ઉત્પન્ન કરે છે આ કારણથી વિષુવૃત્તીય પ્રદેશની ભેજવાળી આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી આ રીતે ભેજ અને વરસાદના કારણે સૂકી કે ભેજવાળી આબોહવા નક્કી થાય છે આબોહવા પર અસર કરતા પરિબળો આબોહવાના તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે આબોહવાના તત્વો આબોહવાનું નિર્માણ કરે છે જ્યારે આબોહવાના પરિબળો તેના તત્વો પર અસર કરે છે આબોહવા પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે એક અક્ષાંશ અક્ષાંશ આબોહવા પર અસર કરનારું મહત્વનું પરિબળ છે વિષુવૃત્તિય પ્રદેશમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે બાષ્પીભવન વધારે થાય છે અને વરસાદ પણ વધારે પડે છે આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે વિષુવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશો તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય છે ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાંસા પડે છે બાષ્પીભવન ઓછું થાય છે અને વરસાદ ઓછો પડે છે જેથી અહીં બારે માસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે ભૂમધ્ય પ્રદેશના ત્રીસ અંશ અને પિસ્તાલીસ અંશ અક્ષાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હુંફાળી તથા ભેજવાળી આબોહવા હોય છે બે સમુદ્ર સપાટીથી ઊંચાઈ સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે એક કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણમાં સરેરાશ છ પોઈન્ટ પાંચ અંશ સેલ્શિયસ તાપમાન ઘટે છે સમુદ્ર સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ તાપમાનની સાથે દબાણ ઘટે છે કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં તેમની ઊંચાઈને કારણે ત્યાં આબોહવા ખુશનુમાં અને સ્ફૂર્તિદાયક રહે છે દક્ષિણ અમેરિકા ખંડના ઇક્વેડોરનું ક્વિટો શહેર વિષુવવૃત્ત પર આવેલું હોવા છતાં તેની આબોહવા ઊંચાઈના કારણે જ ખુશનુમાં રહે છે માટે લોકો ઉનાળાની સખત ગરમીથી બચવા માટે શિમલા મનાલી દાર્જિલિંગ માઉન્ટ આબુ સાપુતારા પંચમઢી મહાબળેશ્વર ઊંટી વગેરે ઊંચાઈ પર આવેલા ગિરિમથકો પર જાય છે ત્રણ સમુદ્રથી અંતર જમીન અને પાણીની ગરમી સંગ્રહ કરવાની શક્તિ અને આપલે કરવાની શક્તિ જુદી જુદી છે પૃથ્વી પર આવેલા મહાસાગરો અને ભૂમિખંડો પર આ અસર સ્પષ્ટ જોવા મળે છે સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારમાં સમુદ્રની અસરને કારણે આબોહવા સમઘાત જોવા મળે છે જ્યારે સમુદ્રથી દૂર ખંડસ્થ ભાગોમાં તાપમાન ઊંચું રહે છે અને વરસાદ ઓછો પડે છે મુંબઈ સિંગાપોર લંડન શાંઘાઈ રિયો જનીરો વગેરે શહેરો સમુદ્ર કિનારે હોવાથી ત્યાં સમઘાત આબોહવા રહે છે જ્યારે દિલ્હી મોસ્કો વિનિપેગ અમૃતસર લાહોર વગેરે શહેરો સમુદ્ર કિનારાથી દૂર હોવાથી ત્યાં આબોહવા વિષમ રહે છે ચાર મહાસાગરના પ્રવાહો મહાસાગરમાં વહેતા ગરમ અને ઠંડા પ્રવાહો આબોહવા પર અસર કરે છે જે સમુદ્ર કિનારા નજીક ગરમ પ્રવાહ કે ઠંડો પ્રવાહ વહેતો હોય ત્યાંની આબોહવા અનુક્રમે હુંફાળી અને ઠંડી રહે છે કેનેડાનો પૂર્વ કિનારો અને પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગ લગભગ સરખા અક્ષાંશો પર આવે છે છતાં તે બંને પ્રદેશોની પાસે રહેતા વિભિન્ન પ્રકારના મહાસાગર પ્રવાહોના કારણે ત્યાંની આબોહવામાં તફાવત છે કેનેડાના પૂર્વ કાંઠા પાસે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ વહે છે તેથી ત્યાં આબોહવા ખૂબ ઠંડી છે શિયાળામાં ત્યાં બરફ જામી જાય છે જ્યારે પશ્ચિમ યુરોપમાં ઉત્તરના ભાગ પાસેથી ઉત્તર એટલેન્ટિકનો ગરમ ગલ્ફ સ્ટ્રીમ પ્રવાહ વહે છે આને કારણે ત્યાં આબોહવા બારે માસ હુંફાળી રહે છે પાંચ જમીનના પ્રકાર આબોહવાના નિર્માણમાં જમીન એક ગૌણ પરિબળ છે રેતાળ જમીન જલ્દી ગરમ અને જલ્દી ઠંડી થાય છે આવી જમીન રણપ્રદેશોની વિષમ આબોહવાના નિર્માણમાં અમુક અંશે જવાબદાર ગણાય છે લાવાની કાળી કે કાંપની જમીન જલ્દી ગરમ થતી નથી તેમજ જલ્દી ઠંડી પડતી નથી આની અસર પણ આબોહવા પર અમુક અંશે થાય છે છ જંગલોનું પ્રમાણ વિશાળ પ્રમાણમાં આવેલા જંગલોના પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધુ હોય છે અને તાપમાન સરેરાશ કરતાં નીચું રહે છે રણપ્રદેશ કે વનસ્પતિ વગરની ખુલ્લી જમીન સપાટીવાળા પ્રદેશોનું તાપમાન ઊંચું રહે છે અને વરસાદ નહિવત પડે છે પૂર્વ ભારતમાં આવેલા વિશાળ જંગલ પ્રદેશોને કારણે વરસાદ વધુ પડે છે તેથી અહીં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનના વિરાન પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે વરસાદ ખૂબ ઓછો પડે છે આમ અહીં વિષમ પ્રકારની આબોહવાનું નિર્માણ થાય છે સાત પવનો પવનોની દિશા અને તેની ગતિની આબોહવા પર અસર થાય છે ઠંડા પ્રદેશો પરથી આવતા પવનો ઠંડા હોય છે તે જ્યારે ગરમ પ્રદેશો પર વાય છે ત્યારે ત્યાંના તાપમાનમાં ઘટાડો કરે છે ગરમ પ્રદેશો પરથી આવતા પવનો ગરમ હોય છે તે જ્યારે ઠંડા પ્રદેશોમાં વાય છે ત્યારે તે તાપમાનમાં વધારો કરે છે સમુદ્ર તરફથી વાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ આપે છે અને જમીન વિસ્તાર પરથી વાતા સૂકા પવનો વરસાદ આપતા નથી તેની આબોહવા પર અસર થાય છે આઠ પર્વતમાળાની દિશા અને ઢોળાવ પર્વત પર સૂર્યઘાતનું પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે અને તેના ઢોળાવની દિશા કઈ છે તે મુજબ તાપમાન અને વરસાદ નક્કી થાય છે સામાન્ય રીતે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશાના પહાડી ઢોળાવ પર સૂર્યઘાતનું પ્રમાણ વધુ સમય સુધી રહે છે આથી પશ્ચિમ દિશાના ઢોળાવ પર તાપમાન ઊંચું રહે છે હિમાલયનો દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તરના ઠંડા પવનોની અસરથી દૂર રહે છે જેનાથી દક્ષિણ ઢોળાવનું તાપમાન એટલું નીચું નથી હોતું જેટલું ઉત્તરના ઢોળાવનું હોય છે સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતમાળા આડી આવેલી હોય તો તે પવનો તેની સાથે અથડાઈને ઊંચે ચડે છે અને પવનાભિમુખ ઢોળાઓ પર વધુ વરસાદ આપે છે અને પવનો પર્વતમાળા ઓળંગીને પવન વિમુખ બાજુએ જાય છે ત્યારે તેમાં ભેજ ઓછો થઈ ગયો હોવાને કારણે ઓછો વરસાદ આપે છે વૈશ્વિક તાપવૃદ્ધિ ગ્લોબલ વોર્મિંગ પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે આ વાતાવરણમાં છેલ્લા ઘણા વર્ષોથી તાપમાનમાં વધારો નોંધાયો છે વૈશ્વિક તાપમાન વધવાની આ પ્રક્રિયાને વૈશ્વિક તાપ વૃદ્ધિ કહે છે સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી સપાટી પર પહોંચે છે અને સૌ પૃથ્વી સપાટીને ગરમ કરે છે પછી વાતાવરણ ધીમે ધીમે ગરમ થાય છે સૂર્યના કિરણો પૃથ્વી સપાટી પરથી પરાવર્તન પામી વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે સીઓ ટુ લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોધે છે અને પૃથ્વી તરફ પુનઃ પરાવર્તિત થાય છે પરિણામે પૃથ્વી અને વાતાવરણ ગરમ થાય છે આ અસરને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે આવી અસર કરતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે આ ઉપરાંત મિથેન એટલે કે સીએચ ફોર નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે એન ટુઓ ક્લોરોફ્લોરો કાર્બન એટલે કે સીએફસી વગેરે અન્ય ગ્રીનહાઉસ વાયુઓ છે માનવીની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રીનહાઉસ વાયુઓનો દિન પ્રતિદિન વાતાવરણમાં ઉમેરો થાય છે ઉદ્યોગોને કારણે ઉત્પન્ન થતો ધુમાડો પરિવહનના સાધનો થકી ઉત્સર્જિત થતા વાયુઓ અશ્મિભૂત બળતણનું દહન નિર્વિનીકરણ જલાઉ લાકડું તથા સેન્દ્રીય કચરાનું દહન યુદ્ધો વગેરે કારણોસર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થવા લાગ્યો છે આ ઉપરાંત માનવીની કેટલીક પ્રવૃત્તિઓને કારણે વાતાવરણમાં મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ ક્લોરોફ્લોરોકાર્બન વગેરે ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધવાને કારણે વૈશ્વિક તાપવૃદ્ધિ અનુભવાય છે વૈશ્વિક તાપવૃદ્ધિના નિયંત્રણ માટે આ મુજબ પગલાં લઈ શકાય અશ્મિભૂત બળતણના દહનમાં ઘટાડો કરવો શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વૈકલ્પિક ઉપયોગ સૌરશક્તિ પવનશક્તિ ભરતીશક્તિ વગેરેનો ઉપયોગ કરવો વનીકરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણમાં વધુ ઉત્સર્જન ન પામે તેવી યોગ્ય તકેદારી લેવી શાળા મહાશાળા કક્ષાએ વિદ્યાર્થીઓને આ અંગે જાગૃત કરવા તે માટે સુયોગ્ય વ્યવસ્થાપનની જોગવાઈ કરવી આબોહવા પરિવર્તન ક્લાઇમેટ ચેન્જ પૃથ્વી સપાટી પર વાતાવરણની રચના અદ્ભુત રીતે થયેલી છે વાતાવરણની આ રચના કદી સ્થિર નથી વૈજ્ઞાનિકોના અધ્યયન પ્રમાણે પ્રી કેમ્બ્રિયન યુગમાં પૃથ્વી સપાટીનો મોટો ભાગ બરફથી છવાયેલો હતો આમ લાખો વર્ષના સમયગાળામાં આશરે ચાર મોટા હિમયુગો પૃથ્વી ઉપર અનુભવાયા હતા હિમયુગોને બાદ કરતા મોટાભાગના સમય દરમિયાન આબોહવા ગરમ અને ભેજવાળી હતી તે સમયે પૃથ્વી પરનું સરેરાશ તાપમાન આશરે બાવીસ અંશ સેલ્સિયસ જેટલું હતું આથી ધ્રુવ પ્રદેશો બરફ વગરના હતા આજે પૃથ્વી પર સરેરાશ તાપમાન આશરે ચૌદ અંશ સેલ્સિયસ જેટલું અંદાજવામાં આવે છે છેલ્લા દસ હજાર વર્ષોના સમયગાળા દરમિયાન આબોહવામાં ઘણા ફેરફારો થયા છે આશરે આઠ હજાર વર્ષ પૂર્વે પૃથ્વી પરની આબોહવા ગરમ અને ભેજવાળી હતી સહારાનો રણપ્રદેશ અરબસ્તાનનો રણપ્રદેશ ભારત પાકિસ્તાનનો રણપ્રદેશ વગેરે હરિયાળા વિસ્તારો હતા અને માનવ સંસ્કૃતિનો વિકાસ થયો હતો ઈસવીસન પૂર્વે ત્રણ હજારથી સત્તરસોની આસપાસ સૂકી અને ગરમ આબોહવાના આવેલા તબક્કાઓને કારણે એ વિસ્તારો રણપ્રદેશમાં ફેરવાઈ ગયા આજે ત્યાંથી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી રહ્યા છે અઢારસો પંચ્યાસીથી ઓગણીસો ચાલીસ સુધીના સમયગાળામાં પૃથ્વી પરની ખાસ કરીને ઉત્તર ગોળાર્ધની આબોહવા ગરમ હતી પરંતુ ઓગણીસો ચાલીસ પછી પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે એવું આબોહવા વિજ્ઞાનીઓ માને છે સંયુક્ત રાજ્ય અમેરિકાના એક મોટા મેદાનના દક્ષિણ પશ્ચિમ ભાગ કે જે ધૂળના કટોરા તરીકે ઓળખાય છે ત્યાં ઓગણીસો ત્રીસના દશકામાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો આબોહવાના પરિવર્તનને કારણે ઓગણીસો પચાસથી ઓગણીસો છાસઠ વચ્ચેના સમયગાળામાં ઇંગ્લેન્ડમાં પાકની ઋતુનો સમયગાળો નવથી દસ દિવસ ઘટી ગયો હતો આબોહવા વિજ્ઞાનીઓના અભ્યાસ પ્રમાણે અઢારસો પચાસથી આજ દિન સુધી માનવીની વિવિધ પ્રવૃત્તિઓને કારણે ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતો ધુમાડો પરિવહનના સાધનો થકી ઉત્સર્જિત થતા વાયુ નિર્વિનીકરણ શહેરીકરણ યુદ્ધો વગેરેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મિથેન કાર્બન નાઇટ્રસ ઓક્સાઇડ વગેરે વાયુનું પ્રમાણ વધ્યું છે જે આબોહવામાં પરિવર્તન લાવવા માટે જવાબદાર છે ભૂતકાળની આબોહવામાં પણ મોટા ફેરફારો થયાના નક્કર પુરાવા પૃથ્વીની સપાટીમાંથી મળી આવ્યા છે દૂર ભૂતકાળની આબોહવાના ફેરફારોની અસર અંકિત થઈ હોય તેવા ખડકો પૃથ્વીની સપાટી પરથી મળી આવ્યા છે જુદી જુદી આબોહવામાં જીવી ગયેલા પ્રાણીઓ અને ઉગેલી વનસ્પતિના અવશેષો પણ ભૂતકાળની આબોહવામાં થયેલા ફેરફારોની ઝાંખી કરાવે છે આ ઉપરાંત આબોહવાના ફેરફારો પ્રમાણે મોટા વૃક્ષોના થળમાં વિકસતા વાર્ષિક વર્તુળો નદીઓ તથા હિમનદીઓના નિક્ષેપો નિર્જન કે રણપ્રદેશોમાંથી મળી આવતા વસ્તી વસવાટના જીવાવશેષો સમુદ્ર અને સરોવરોની સપાટીમાં થયેલા ફેરફારો તથા કાયમી બરફ પ્રદેશોના બદલાતા રહેતા વિસ્તારો અને એની જમીન સપાટી પર અંકિત થયેલી અસરો વગેરે ભૂતકાળની આબોહવામાં થયેલા નોંધપાત્ર ફેરફારો સૂચવે છે આબોહવામાં પરિવર્તનથી અનુભવાતા પરિણામો વૈશ્વિક તાપમાનમાં વધારો થવાને પરિણામે હિમક્ષેત્રોની સીમા ઘટવા લાગી તેથી સમુદ્રની સપાટી ઊંચી આવવા લાગી પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં વરસાદની અનિયમિતતા અનુભવાય છે જેમ કે કેટલાક પ્રદેશોમાં અતિવૃષ્ટિને કારણે પૂરની પરિસ્થિતિ તો કેટલાક પ્રદેશોમાં અનાવૃષ્ટિને કારણે પાણીની તંગી વર્તાય છે ક્યારેક કમોસમી વરસાદ પણ થાય છે આબોહવામાં પરિવર્તનને કારણે પાકની વાવણી તેમજ લણણી પર વિપરીત અસરો થઈ છે પરિણામે ખેત ઉત્પાદન પર માઠી અસરો જોવા મળે છે આથી જે તે પ્રદેશના સમગ્ર અર્થતંત્ર પર તેની પરોક્ષ અસરો થાય છે ઓઝોન વાયુનું પડ પાતળું થવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની માત્રા વધવાથી કેન્સર ત્વચા રોગ મોતિયા તથા અન્ય રોગોમાં વધારો થયો છે કેટલીક કુદરતી ઘટના જેવી કે પૂર દુષ્કાળ ચક્રવાત ભૂસ્ખલન હિમપ્રપાત ગાઢ ધુમ્મસ કરાવર્ષા વગેરેમાં અનિયમિતતા અને અતિશયતામાં વધારો અનુભવાય છે